અંશ, મારે તમને કંઈ કહેવું છે. મને ખબર છે તું શું કહેવા માંગે છે. તો મમ્મી આવું બધું શું કરવા કરે છે એમ જ ને. જો નમિકા, મને ખબર નથી અને મારે ખબર પાડવી પણ નથી. મારે તો ખબર પાડવી છે ને. બહુ વિચિત્ર લાગે છે પરાણે આ બાયોડેટા, પણ એમના મમ્મી પપ્પાની જાણ વગર એ લોકોને આપણા વિશે ખબર પડશે તો કેવું લાગશે? જો નમિકા, બહુ અફસોસ થતો હોય તો તું જાતે જ ઈચ્છાને મળી લેને. અને હા, બાકી મમ્મીને સમજાવવાનું કામ મારું નથી. સંબંધો કાચ જેવા હોય છે, તૂટેલું કાચ જોડો તો એ તિરાડ તો રહી જ જાય. એવી જ રીતે જેવી રીતે મારા અને પપ્પાના સંબંધમાં રહી ગઈ. ભાઈ, તારા અને ઈચ્છાના સંબંધમાં તિરાડ નહીં પડવા દો. એને કહી દઈશ સાચું, દુઃખ થશે પણ સમજાવીશ કે તું જે કરશે એની ભલાઈ માટે છે. પણ એને સાચું ખબર પડવી જોઈએ, તમારા બેના ભલામાં છે. નક્કી કર્યું કે બાપુજીને કહીશ કે આ વખતના મેળાવડામાં શિવમનો બાયોડેટા જમા કરાવો છે. ઈચ્છા જલ્દી લગ્ન કરીને તો મારા શિવનો વારો આવે. દેવ્યાનીનો ફોન હતો બપોરે. એમ શું કહે છે? ચારુ બન્ને ની દીકરી માટે મુરત્યુ મળી ગયો. સારું થયું. શું સારું થયું? સારી છોકરી હાથમાંથી ગઈ, એ લઈ ગયા અને આપણે રહી ગયા. લગ્નનો ગાડુ એક પૈડા પર ના ચાલે સાવિત્રી. એના બંને પૈડા સક્ષમ હોવા જોઈએ. અને તારા દીકરાનું પૈડું તો સાવ નક્કામું છે. હું તો કહું છું પાડ માન ભગવાનનું કે એ છોકરીની જિંદગી બચી ગઈ. આટલો અણગમો શું કામ? શિવમ તમારો દીકરો પણ છે. એ જ વાતનો અફસોસ છે. આજે તું જ મને કહે ને, તું શેના વખાણ કરું અને કયા કામ માટે એના વખાણ કરું? હરામના હાડકાનો થઈ ગયો છે. તમે મારા શિવને જેમ શિવું શિવું ના કર. તું ઈચ્છા ને છું આજે દીકરી થઈને બાપને કામમાં હાથ દેવા માટે રાજી થઈ. અને તારા લાડ સાહેબને એને કોઈ પણ કામ કહીએ ને તો એવી રીતે કરશે જાણે આપણા ઉપર ઉપકાર કરતો હોય. એ તો જવાબદારી આવશે એટલે આપોઆપ સુધરી જશે. સુધરવા માટે જવાબદારી ને નહીં સાવિત્રી, સમજણની જરૂર હોય. ઈચ્છા માટે છે કોઈ જવાબદારી તો પણ સમજણ છે ને એનામાં. શું વાતે વાતે તમે એને ઈચ્છા સાથે સરખાવો છો? હા, એમાં તો ઈચ્છાનું અપમાન થાય નહીં. તને ખબર છે સાવિત્રી, આજે ઈચ્છાને કારણે મારી અભિમન્યુ દીક્ષિત સાથે પાર્ટનરશિપ ફાઇનલ થઈ ગઈ છે. હા, અભિમન્યુ દીક્ષિતને મારી ડિઝાઇન્સ ગમી છે એટલે એ હવે આપણી કંપની સાથે કોલેબોરેશન કરશે. એ જે લગ્નમાં આપણા મંડપની ડિઝાઇન વાપરશે એમાં થતા નફામાં અડધો ભાગ આપણો. તું વિચાર, અબજો પતિઓના લગ્નમાં આપણા મંડપ વપરાશે. અને આ બધું શક્ય બન્યું છે ઈચ્છાએ તૈયાર કરી આપેલા પ્રેઝન્ટેશનને કારણે. એ જોઈને અભિમન્યુ દીક્ષિત ઇમ્પ્રેસ થયો અને અને આજે ઈચ્છાએ કહ્યું એ મુજબ કર્યું ને ત્યારે મારું કામ બન્યું છે. અને તારો શિવુ આખો દિવસ કમ્પ્યુટર મચેડ મચેડ કરે છે પણ એને કેમ ના સૂજ્યા? એને ક્યારે કહ્યું મને કે પપ્પા લાવો તમને હેલ્પ કરું? છોડ, બેસ, આગળ ભાગવત છે બધું. હા, બેસ, આગળ ભાગવત જ છે. પણ ભાગવત કરતી હતી હું. અબજો પતિના લગન.
બેટા આજે તે જે કંઈ કર્યું ને એના માટે ખરેખર તને થેન્ક યુ. શું? અરે હું તો ભૂલી જ ગયો કે મારે તને થેન્ક યુ નહીં કહેવાનું કેમ. પણ બેટા તે આજે જે કંઈ કર્યું છે ને એના માટે મારી પાસે શબ્દો નથી. તે આજે ખરેખર તારા બાપની ઇજ્જત બચાવી છે. પપ્પા એ કામ મેં એમનેમ નથી કર્યું હો. ઓ એટલે મારે એના માટે તને હવે કિંમત ચૂકવવી પડશે એમ. હા રસગુલ્લા આખો ડબ્બો મારો, બીજા કોઈને નહીં દઉં. પાક્કું એક નહીં 10 ડબ્બા. તો પછી સાથે ડોક્ટર પણ લેતા આવજો. હા ડાયાબિટીસ ની ટ્રીટમેન્ટ માટે. બેટા ખોટું લાગ્યું એટલે આ યોગ્ય સમયે તારા લગ્ન કરવાની વાત કરીને એટલે મારા વાક્યોમાં ક્યાંક તારા પાછળનો એક હક હતો. પણ હું તો ભૂલી ગયો હતો બેટા કે હવે હક જતાવવાની ઉંમર નથી રહી. ખોટું લાગ્યું. હા ખોટું તો લાગ્યું પણ પપ્પા સાચું કહું ખોટું લાગવા કરતા મને વધારે શોક લાગ્યો કે આવા ડોમિનેટિંગ પપ્પા ક્યાંથી આવી ગયા. પહેલી વાર આવા પપ્પા જોયા, લિબરલ પપ્પાને બદલે આવા ડોમિનેટિંગ પપ્પા. ખબર નહીં તમે આવું કેમ બોલ્યા હશો. બેટા એક વાત તું મને છે ને તારી આ જ વાત બહુ ગમે છે કે મનમાં કઈ રાખવાનું નહીં, મનને ભારે ક્યારે કઈ કરવાનું નહીં. પણ બેટા વિશ્વાસ રાખજે તને પૂછ્યા વિના તારા લગ્નનો નિર્ણય હું ક્યારેય નહીં લઉં. તું કહીશ ને તો જ તારા માટે છોકરો શોધીશ. પપ્પા વિશ્વાસ છે મને તમારી ઉપર, મારા કરતા પણ વધારે. પપ્પા દાદા નીચે ખોટું બોલતા હતા ને, તમે મને પૂછ્યા વગર મારી કુંડળી બતાવો એવું તો બને જ નહીં ને. કાલે સાથે ઓફિસ જશું. manmilap.com નું કામ કરવાનું છે, વેબસાઈટ બનાવવાની છે, પ્રમોશન ની સ્ટ્રેટેજી બનાવવાની છે ને સોશિયલ મીડિયા પર પણ ઘણું કામ કરવાનું થશે. વિશ્વાસ અકબંધ રાખજે અને માનજે દીકરા, હું જે પણ કઈ કરીશ ને તારા હિતમાં અને તારા ભલા માટે કરીશ. ગુડ મોર્નિંગ બેટા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પપ્પા તમને ખબર છે આજે મેં સપ્તાહમાં શું જોયું? અરે બેટા મને તારા સપનાને શી ખબર હે, હું તો તારી મમ્મીના સપનામાં હતો. અરે હાય પપ્પા સાંભળો તો ખરા મેં શું જોયું. બોલ બોલ. મેં સપનામાં જોયું કે મને બેસ્ટ વુમન એન્ટરપ્રિનોરનો એવોર્ડ મળ્યો. પપ્પા અરે વાહ બેટા, અભિનંદન અભિનંદન. થેન્ક યુ. અને આ લે તારી ટ્રોફી. થેન્ક યુ સો મચ. આટલું જાટલું બેટા, ચલો થોડું થોડું. હા શાબાશ શાબાશ. હા અરે વાહ, સવાર સવાર માં તૈયાર? મોટા ભાઈ સાથે બ્યુરો જવાની તૈયારી? હા. એટલે હવે રોજ જવાનું? હમણા તો હા, બ્યુરો નું ડિજિટાઇઝેશન નું કામ કરવાનું છે ને એટલે. અને હવે તો મારું સપનું પણ જલ્દી પૂરું થશે. કા પપ્પા? યસ બેટા. કયું સપનું? કાકી તમને ખબર છે મને સપનામાં બેસ્ટ વુમન એન્ટરપ્રિનોર નો એવોર્ડ મળ્યો અને હવે તો એવોર્ડ સાચે જ લઈ આવવાનો છે.